નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં જે અઠવાડિક પરીક્ષા લેવામાં આવે છે તેનું પેપર ગણિત ગમ્મત જોશું. તો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા ઘડિયાળના આધારે જવાબ લખો. તો પહેલું છે એમાં ચાર ગાયના પગ કેટલા થાય? તો એક ગાયને કેટલા પગ હોય? તો કે ચાર. તો ચાર ગુણ્યા ચાર એટલે કે 16. ત્યાર પછી ત્રણ ભેંસના શિંગડા કેટલા? તો એક ભેંસને કેટલા શિંગડા હોય? તો કે 2 એટલે કે 3 × 2 એટલે 6. પછી ત્રીજું છે બે માણસના હાથ કેટલા? તો કે એક માણસને કેટલા હાથ હોય? તો કે 2. 2 × 2 એટલે 4. 2 × 2. પછી ચોથું છે 9 બકરીના કાન કેટલા? તો એક બકરીને કેટલા કાન હોય? 2. તો 9 × 2 એટલે 18. પછી પાંચમું છે 6 × 8 તો કે 48. પછી છઠ્ઠું છે 7 × 7 = 49. 3 × 2 = 6 + 10 = 80. તો આ થયું આપણું ઘડિયાળના આધારે પ્રશ્ન નંબર પહેલો. ત્યાર પછી બીજા પ્રશ્નમાં તમને આવી રીતના પેટર્ન આગળ વધારવાનું કીધું છે, જે મેં તમને અહીં દોરીને બતાવેલી છે, જે તમારે તમારા પેપરમાં આ બધી જ પેટર્ન દોરવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી પ્રશ્ન નંબર 3માં આગળ જોઈએ કે ખૂટતા ગુણાકાર પૂરો. તો 8 × 3 કેટલા થશે? 24. પછી બીજું છે 8 × 4 = 32. પછી ત્રીજું 3 × 9 = 27 અને 9 × 6 = 54. પાંચમું છે 5 × 7 = 35 અને છઠ્ઠું 90 × 90 = 81. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 3, કે જેમાંથી આપણે ખૂટતા ગુણાકાર પૂરવાના હતા, જે મેં તમને અહીં પૂરીને દીધેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. તો એમાં શું કહે છે કે ગુણાકાર કરો. તો જુઓ, મેં તમને અહીંયા ગુણાકાર કરીને બતાવેલા જ છે કે 58 × 2. તો પહેલાં આપણે પાછલી રકમનો વારો લેવાનો. 8 × 2 = 16 છગડો, વિદા પડી 1, 5 × 2 = 10 ને 1 = 11. પછી 26 × 4. તો 26માં 6 પહેલાં લેવાના, 6 × 4 = 24 છગડો, વિદા પડી 2, 4 × 2 = 8 અને 2 = 10. ત્યાર પછી ત્રીજું 73 × 3. તો 3 × 3 = 9. વધી આવશે નહીં, કારણ કે 9 એક જ છે. અને 7 × 3 = 21. પછી આવશે 82 × 7. તો 7 × 2 = 14 ચોગડો, વિદા પડી 1, 8 × 7 = 56 અને 1 = 57. ત્યાર પછી 94 × 5. તો કે 5 × 4 = 20. 20 × 0 વિદા પડી 2, 9 × 5 = 45 અને 2 = 47. પછી છે 66 × 6. 6 × 6 = 6. બરાબર? તો 6 × 6 = 36 છગડો, વિદા પડી 3, 6 × 6 = 36, 37, 38 અને 39. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 4નો અ, જેમાં શું કરવાનું હતું? ગુણાકાર. ત્યાર પછી આવશે બ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથીમાં લખેલું જ છે કે અમુક જે ખાનગી સંદેશો આપેલા હોય એને આપણે પૂરા કરવાના છે. તો ખાનગી સંદેશમાં આપણે શું છે? પહેલું તું કઈ જગ્યાએ છે, તો એ આપણને અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે. તો આપણને પહેલામાં શું સંદેશ મળે છે? તો કે શુભ સવાર. અને બીજામાં મળે છે સુસ્વાગતમ, જે મેં તમને અહીંયા લખીને બતાવેલું છે કે આંકડાઓ વચ્ચે જો તમને શબ્દો આપેલા છે એ શબ્દો કાઢી અને તમે લખશો તો કંઈક આવો જ જે સંદેશ છે એ બનશે. ત્યાર પછી પાંચમું, નમૂના મુજબ પેટર્ન પૂરી કરો. તો જુઓ, અહીંયા બધી જ પેટર્ન મેં તમને પૂરી કરીને આપેલી છે. એમાં પહેલી પેટર્નમાં શું કહે છે કે 90, 10, 85, 11. તો આપણે 10, 11, 10, 15, 20, 25 એ પહેલાં પૂરી લેવાના. પછી 90, 85, 80, 75 એ પૂરી લેવાના. ત્યાર પછી 99, પછી બીજા નંબરનું છે 99, 88, 77, 77 પછી પહેલાં 66, 66 પહેલાં 55. તો એવી રીતના એ પેટર્ન પૂરી કરવાની. પછી ત્રીજું છે
जो 25 30 35 40 પણ એના ભેગું શું છે લ વ શ શ તો 40 પછી શું આવે 45 50 55 અને 60 અને સ શ પછી સ સગડીનો સ સ હ અડ અક્ષ અને અક્ષર ત્યાર પછી 820 840 860 એમાં 20 20 નો વધારો કરવાનો છે તો 880 પછી 900 920 940 અને 960 તો એમાં શું થયું 20 20 નો વધારો થયો ત્યાર પછી પાંચડાની લાઈન પાંચમામાં શું છે પાંચડાની લાઈન પછી છગડાની લાઈન પછી સાતડાની લાઈન ને પછી આઠડાની લાઈન તો કે 51 અને 56 160 અને 66 71 અને 76 81 અને 86 તો આવી રીતના પાંચમી પેટર્ન પણ પૂરી થાય છે અને છઠ્ઠી પેટર્ન છે 49 44 થી પછી નીચે ઉતરવાનું 39 34 થી પછી નીચે 29 24 અને તે પછી નીચે 19 અને 14 એટલે કે આમ આપણે નીચે ઉતરતા ક્રમમાં આ જે પેટર્ન આપેલી છે એ આપણે પૂરી કરવાની હતી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું આ પેપર પૂર્ણ થાય છે તમે તમારું પેપર સ્કૂલેથી લઈ જાઓ ત્યારે આવી જ રીતના સ્વચ્છ અક્ષરે ચેક ચાક કર્યા વગર સરસ રીતે લખીને પાછું મોકલાવી દેજો નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને બધાને બેસ્ટ ઓફ લક